હેલો વિદ્યાર્થી મિત્રો એક મહત્વની અપડેટ આવી છે તમારી જે બ્લુ છે જે બે હજાર બાવીસની પરીક્ષા આવવાની છે બે હજાર બાવીસ અને ત્રેવીસની ત્યાંની બ્લુ પ્રિન્ટ થોડી ચેન્જ થઈ છે પાછલા બે વર્ષ કરતાં તો તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો જેથી તમામ નવી અપડેટ તમને સૌ પ્રથમ જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને બારમાં હવે વીસ ટકા એમસીક્યુ અને હેતુલક્ષી તેની જગ્યાએ હવે તમારે ફક્ત વીસ ગુણનું પૂછાવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પાછલી જે બ્લુપ્રિન્ટ હતી બે વર્ષની તે કોરોનાના કારણે હતી અને તે હવે સરકાર દ્વારા જે ચેન્જ કરવામાં આવી છે આ વખતે તમારે તદ્દન અલગ બ્લુ આવવાની છે જે તમે અહીં જોઈ શકો છો તો ધોરણ નવ દસ અગિયાર અને બાર આ તમામ ચાર ધોરણમાં ફેરફાર થયો છે હવે તમારે ચોસઠ ગુણનો વર્ણનાત્મક એટલે કે પ્રશ્નો પૂછાશે ચોસઠ ગુણના અને સોળ માર્ક્સનું નું હેતુ લક્ષી પૂછાશે જેમાં વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા તે બધું હેતુ લક્ષી તમારે સોળ ગુણનો મહામારી દરમિયાન બાર નવ થી બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિ થોડી સરળ કરવામાં આવી હતી જે કોરોનાની સ્થિતિ હળવી થતા જૂની વર્ષ બે ઓગણીસ માં જે પદ્ધતિ તમારે હતી વિદ્યાર્થી મિત્રો તે પદ્ધતિ આ વર્ષે આવવાની છે એટલે કે બે હજાર ઓગણીસમાં જે તમારી બ્લુ પ્રિન્ટ હતી જે પ્રકારે પેપર પૂછાતું હતું તે પ્રકારનું પેપર હવે તમારે પૂછાશે જેથી હવે ચાલુ વર્ષ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રશ્નપત્રમાં વીસ ટકા એમ પ્રકારના અને એસી ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે કોરોનાના કારણે વીસના બદલે ત્રીસ ટકા એમસીક્યુ કરવાના જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આ સિવાય જનરલ ઓપ્શન પણ નહીં મુકાય આ એક મહત્ત્વનું વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે કે જે તમારે પહેલાં જનરલ ઓપ્શન આવતું કે ઉપર લખેલું હતું કે દસમાંથી છ લખો એવી રીતના પરંતુ તે હવે નહીં મુકાય હવે પર્ટિક્યુલર તમારે બે ક્વેશ્ચન હશે અને તેના વચ્ચે હશે કે અથવામાં આ પ્રશ્નો છે તો તમારે વિદ્યાર્થી મિત્રો આ એક ડિસપોઇન્ટમેન્ટ છે કારણ કે તમારે જે તમને પહેલાં જે પ્રશ્નો સરળ લાગતા હતા તે તમે લખી લેતા હતા પરંતુ હવે તમારે તમામ પ્રશ્નો લખવા પડશે અને જે પ્રશ્નો નીચે અથવા આપેલું હશે તે જ તમે અથવા લખી શકશો બાકીના પ્રશ્નોમાં અથવા નહીં લખી શકો એટલે કે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ફક્ત પાસ થતા હતા સરળતાથી તેમને હવે પાસ થવા માટે થોડી મહેનત વધુ કરવી પડશે રાજ્યમાં કોરોના મહામારીનો પ્રવેશ થતાં સતત બે વર્ષ સુધી ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જ્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ગત વર્ષે માસ પ્રમોશનથી પાસ કરાયા હતા પરંતુ ચાલુ વર્ષ બે હજાર નવથી બારની વાર્ષિક પરીક્ષાનો યોજનામાં આવી યોજવામાં આવી હતી પરંતુ ફિઝિકલ શિક્ષણ કાર્ય પૂરતું થતું ન હોવાથી અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ ઉઠી હતી કારણ કે સીબીએસઇ બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો હતો એટલે કે ઘટાડો કર્યો હતો તેના કારણે તમારી બ્લૂ બદલાઈ હતી વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં નવી પદ્ધતિ અમલમાં આવી હતી જેમાં વીસ ટકા એમ અને સોળ ગુણના એટલે કે સોળ ગુણના એમ તમારે પૂછાતા હતા ને એસી ટકા એટલે કે ચોસઠ ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પૂછવાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ બાદમાં કોરોનાની એન્ટ્રી થતાં વિદ્યાર્થીઓને રાહત અપાઈ હતી હવે બોર્ડ દ્વારા પરિપત્ર કરાયો છે કે ધોરણ નવથી બારમાં વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે જે પ્રશ્નપત્રનું પરિરૂપ તૈયાર કરવામાં આવતું હતું તેવું સેમ પ્રશ્નપત્ર તમારે બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ આવશે એટલે હવે તમારે જે પાછલા એક બે વર્ષની બ્લુ પ્રિન્ટ છે તે ભૂલી જવાનું છે કે તેમાં કઈ રીતના પ્રશ્નો આવતા હતા પરંતુ હવે તમારે ધોરણ નવથી લઈને બાર માટે બે હજાર ઓગણીસની રૂપિણી જોવાની છે કે તેમાં કઈ રીતે પૂછાતું હતું અને તે પ્રકારે તમારે તૈયારી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી અપડેટ આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમામ નવી અપડેટ તમને સૌપ્રથમ જોવા મળી શકે